पछी आपेलू छे थी वधु प्रकारनु संचय आवृत्ति वितरण। तो थी वधु प्रकारनी अंदर आपणे अधोसीमा बिंदु लेशुं 140 थी 45 अने 170 सुधी, अने आवृत्ति क्यांथी शरूआत करीशुं तो के 0, 2, 8, 8, 4, 6 અને 2। થી વધુ પ્રકારની આવૃત્તિમાં આપણે એક 0 કે 0થી વધુ લેવાની છે, બરાબર? તો 0 કે 0થી વધુ લેવા માટે સૌ પ્રથમ આપણે શું આવૃત્તિ લેશું તો કે 2, એથી શરૂઆત કરીશું 0 કે 0થી વધુ એટલે શું લેશું તો કે 2 + 8 + 8 + 4 + 6 + 2। તો સરવાળો કેટલો આવશે તો કે 30, બરાબર? ત્યાર પછી 2 કે 2થી વધુ એટલે કે 2 છે એ નીકળી જશે, તો કેટલા આવશે તો કે 8 + 8 + 4 + 6 + 2, એટલે કે 30માંથી જે આ 2 છે એ આપણે બાદ કરી નાખવાના, તો કેટલા આવી જશે તો કે 28। ત્યાર પછી 2 નીકળી જશે તો કેટલા આવશે 8 કે 8થી વધુ એટલે કે આ નીચેની લેવાની, આ બરાબર 8 કે 8થી વધુ એટલે કે 8 + 4 = 8, આ નીચેના 8 + 4 + 6 + 2 એટલે કેટલા આવશે તો કે 4, 6 + 2 એટલે કે 8 ને 8 = 16, 16 + 4 એટલે કે 20। ત્યાર પછી 8 કે 8થી વધુ એટલે કે 4 + 6 + 2 એટલે 10 + 2 એટલે કે 12। ત્યાર પછી આવશે 6 + 2 બરાબર કેટલા આવશે તો કે 8, અને લાસ્ટમાં આવશે 2 એટલે કે 2, અને 2 કે 2થી વધુ એટલે કે 0, તો શું આવશે 0, બરાબર? તો તમે આ રીતેથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવી શકો છો। ત્યાર પછીનો ચોથો પ્રશ્ન તમને આપેલો છે કે કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેમીથી ઓછી હશે? તો તમારા દાખલા નંબર 2ની અંદર જવાબમાં 155થી ઓછી થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણની અંદર 18 જેટલી વ્યક્તિઓનું તમને ઉપકરણો આપેલા છે, બરાબર? તો 150થી ઓછી ઊંચાઈ ધરાવતી કેટલી વ્યક્તિ થશે? 55થી ઓછી 18 વ્યક્તિ થશે। તો બીજા પ્રશ્નની અંદર તમને 18 વ્યક્તિ તમને મળે છે, તો આપણે કુલ વ્યક્તિ કેટલી થશે? કુલ વ્યક્તિ આપણને આપેલી છે, કુલ વ્યક્તિ આપણને આપેલી છે 30, બરાબર? તો 30 વ્યક્તિની સામે જો તમને 100 એ 100 વ્યક્તિ આપણે ટકાવારી હોય, ટકાવારી હંમેશા કેટલાય ગણવાની હોય તો કે 100, તો 18 વ્યક્તિની ઊંચાઈ આપણને કેટલામાં મળશે? પ્રશ્ના ચિહ્ન, તો આપણે કઈ રીતે લખીશું તો કે 18 × 100 / 30, તો કેટલી ટકાવારી આવશે તો કે 3 થશે, 3 × 6 = 6 × 10 એટલે કે 60% જેટલી વ્યક્તિની ઊંચાઈ આપણે ધરાવવાની રહેશે। ત્યાર પછી એના પછીનો પ્રશ્ન તમને આપેલો છો કે કેટલી વ્યક્તિની ઊંચાઈ 147 થી 155 સેમી હશે? જે તમારી બુકમાં આપેલી છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન નંબર 1ની અંદર આપેલું છે 145 થી 150 વર્ગ લંબાઈ હોય ત્યારે તમારે તેની આવૃત્તિ કેટલી સામે આપેલી છે? પ્રથમ પ્રશ્નની અંદર 8 જેટલી આવૃત્તિ આપેલી છે, તો આપણે અહીંયા શું લખીશું તો કે 145 થી 150 વર્ગ લંબાઈ હોય, ત્યારે આવૃત્તિ કેટલી થશે તો કે 8, જે તમારા પ્રશ્ન નંબર 1ની અંદર આપેલી છે। તો વર્ગ લંબાઈ 3 હોય, બરાબર, કેટલી હોય તો કે વર્ગ લંબાઈ આપણે કેટલી જોઈએ છે? 147, તો 147 લઈ આવવા માટે વર્ગ લંબાઈ કેટલી જોશે તો કે 145 થી 147, તો કેટલી વર્ગ લંબાઈ થશે? 3 જોશે, બરાબર? તો 3 જેટલી વર્ગ લંબાઈ લેવા માટે 5ની વર્ગ લંબાઈ હોય ત્યારે 8 હોય, તો 3 કેટલી, તો કઈ રીતે લેશું તો કે 3/5 × 8, બરાબર? 8 એ 5 હોય તો 3 કેટલી,
आठे पांच तो त्रणे केटली, तो केटली आवशे तो के त्रण गुणिया आठ भाग्या पांच तो केटली थशे तो के चार पॉइंट आठ। बराबर, त्यार पछी वर्ग लंबाई आपणे आपेली छे 157, तो 157 कई वर्ग लंबाई में आवशे तो के 155 थी 160 नी वच्चे, 60 तो वर्ग लंबाई केटली हशे त्यारे एनी वर्ग लंबाई હશે એની પાંચ, તો ત્યારે એની વર્ગ લંબાઈ પાંચ હતી તો ત્યારે આવૃત્તિ કેટલી હતી, તો કે આવૃત્તિ હતી ચાર, તો આવૃત્તિ ચાર હતી અને વર્ગ લંબાઈ પાંચ હતી, પરંતુ આપણે કેટલી જોઈએ છે 157, તો 155 થી 157 તો વર્ગ લંબાઈ કેટલી આવશે, વર્ગ લંબાઈ 155 થી 157 ની વર્ગ લંબાઈ કેટલી થશે, તો કે 2, 57માંથી 55 છે એ બાદ થશે, તો ચારે પાંચ વર્ગ લંબાઈ હોય તો બે કેટલી, તો બે ગુણ્યા ચાર ભાંગ્યા પાંચ, તો કેટલો આવશે જવાબ તમારો 1.6। બરાબર, તો કુલ સરવાળો આપણે કેટલો મળશે, હવે આપણે કેટલી જોઈએ છે, તો કે 147 થી 157, માટે બરાબર કેટલો જોઈએ છે આપણે 147 થી 157, તો 57માંથી 47 છે એ આપણે બાદ કરીશું, તો કુલ સંખ્યા કેટલી આવશે, તો કે 4.8 આ જે 147 વાળી હતી એ પ્લસ 8 વ્યક્તિની કુલ જે આપેલી હતી તે અને 1.6, એટલે એ રીતે લઈશું કે 4.8 પ્લસ 8 પ્લસ 1.6, તો કુલ સરવાળો આપણો કેટલો મળશે, તો કે 14.4 એ આપણી આ મૂળ જવાબ છે એ આવશે, બરાબર 14.4। આ રીતે તમે આવૃત્તિનું ગણતરી કરી શકો છો। થેન્ક યુ।